सदानंदं बोधिः स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की, श्री घनश्याम महाराज की, श्री ठाकुर जी महाराज की, श्री सद्गुरुदेव की। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। वाला भक्तों, भक्तराज दादा खाचर नु आख्यान आपणे बधाई श्रवण करी रह्या छे। एना भाग 41 सुधी आपणे कथा वार्ता नु श्रवण कर्यु। दादा खाचर ना आग्रह ने लईने भगवाने एमना दरबार गढ़नी अंदर मंदिर करवा माटेनी शुरुआत करवा खातमुहूर्त कर्युं। ए खातमुहूर्त माटेनी एक बीजी कथा पण चरित्रोना ग्रंथोमां मळे छे, एने आजे आपणे श्रवण करवी छे। त्यार पछी आपणे आगळ बीजी कथाओ सांभळशुं। तो आजनो भक्तराज दादा खाचरनो भाग 42। पीउडाने चरणे नमी हरि कृष्णनु धरी ध्यान सदगुरु ने वंदन करी कहु उत्तम नु आख्यान दयाळु दया करीने करजो भेड़ा रही वात जेथी जड़े अम मोक्षु ने राजी पोरड़वानी वाट भक्तना चरित्र श्रवण थी वदे जीव मा घणु बळ उत्तमनी कथा उत्तम छे जेने सांभळवी दई मन जीबा जेथी पावन थाय श्रवण सार्थक गणाय वालाना वालाना गुण गाता वालाना वालाना गुण गाता मने क्यारे तृप्ति न थाय मने क्यारे तृप्ति न थाय एक घटना लखी छे लीलामा एक घटना लखी छे लीलामा खात मुहूर्तनी एक कथामा खात मुहूर्तनी एक कथामा गोविंदानंद स्वामी नो पत्र गोविंदानंद स्वामी नो पत्र गोविंदानंद स्वामी नो पत्र गोविंदानंद स्वामी नो पत्र वाला ए वाच्यो छे त्यां तत्र वालाए वाच्यो छे त्यां तत्र वाला
વાંચ્યો છે ત્યાં તત્ર વાલા એ વાંચ્યો છે ત્યાં તત્ર સુખ સ્વામી એ વાત જણાવી સુખ સ્વામી એ વાત જણાવી મૂર્તિ પૂજવાની રીત કહાવી મૂર્તિ પૂજવાની રીત કહાવી વાસુદેવની મૂર્તિ છે સારી વાસુદેવની મૂર્તિ છે સારી વાસુદેવની મૂર્તિ છે સારી વાસુદેવની મૂર્તિ છે સારી નારાયણ સાથે શોભશે હારી નારાયણ હારે શોભશે હારી નારાયણ હારે શોભશે હારી નારાયણ હારે શોભશે હારી આપણે મહારાજે જે ખાતમુહૂર્તની કથા મહારાજે જે ખાતમુહૂર્ત કરાવ્યું એની એક કથાનું શ્રવણ કર્યું કે જીવા બાપુએ જમીન આપવાની ના પાડી ગાળાનું પૈડું ફરે એમ જીવા બાપુ ફરી જતા હતા અને ત્યારે દાદા ખાચરે મહારાજને રડતા હૃદયે પોતાના દરબારગઢમાં રોક્યા છે શ્રીજી મહારાજ એક કથા એવી લખી છે ખાતમુહૂર્ત કરતા પહેલાં લીલાના ગ્રંથોમાં મહારાજ બેઠા છે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે ગુલાબના હાર મહારાજે પહેરેલા છે એ સમયે ભુજથી ગંગારામ મલ આવે છે ભુજના ગંગારામ મલ એ ભગવાન સ્વામિનારાયણના પાકા હરિભગત હતા એ ભગવાન પાસે આવે છે અને ભગવાનને એક પત્ર આપે છે જે ગોવિંદાનંદ સ્વામી ભુજની અંદર હતા એ ગોવિંદાનંદ સ્વામીનો પત્ર ગંગારામ મલ ભગવાન સ્વામિનારાયણના હાથમાં આપે છે ભગવાને પત્ર વાંચ્યો એ પત્રમાં એવું લખેલું કે ભુજની અંદર ભગવાન સ્વામિનારાયણે જે નરનારાયણ દેવ પધરાવેલા હતા એમાં નારાયણની જોડે જે નરની મૂર્તિ પધરાવી છે ખંડિત થઈ ગઈ છે ભગવાનનું સ્વરૂપ ખંડિત થાય ને તો પછી મૂર્તિ પાછી નવી બનાવવી પડે માની લો કોઈ ભગવાનનું સ્વરૂપ છે એનો હાથ તૂટી ગયો પૂજારીથી સેવા કરતા ભગવાનની આંગળી તૂટી ગઈ એમાં પણ ભગવાનના જે આરસના સ્વરૂપો હોય ધાતુના સ્વરૂપોની અંદર ખંડિત થવાના કોઈ ચાન્સીસ નથી પણ જે ભગવાનના પથ્થરના સ્વરૂપો હોય કાષ્ટના સ્વરૂપો હોય લાકડામાંથી ભગવાનની મૂર્તિ થઈ હોય કાચમાંથી ભગવાનની મૂર્તિ થઈ હોય તો એ મૂર્તિઓ ખંડિત થવાના ચાન્સીસ છે જો પૂજારીથી ક્યારેક જોરથી કંઈક થઈ ગયું વીંટી નથી આવતી આમને જો થોડું જોર કરવા ગયા તો આંગળી ભાંગી જાય એમાં હાથની આંગળીઓ અને અંગૂઠો એ સેવા કરવાવાળાને બહુ ધ્યાન રાખવું પડે નહીં તો એ જગ્યાએ મૂર્તિ જો ખંડિત થાય એટલે એ મૂર્તિ અપૂજ્ય થઈ જાય એટલે મૂર્તિની સેવા અતિ કાળજીપૂર્વક કરવી પડે એમાં નર ભગવાન જે નરનારાયણ દેવ ભુજમાં પધરાવેલા ભગવાને એમાં નર ભગવાનની મૂર્તિ ખંડિત થયેલી એટલે ગોવિંદાનંદ સ્વામીએ પત્ર લખ્યો કે બીજી મૂર્તિ મોકલી આપો એટલા માટે કે ક્યારેક જો મૂર્તિ ખંડિત થાય તો તરત બીજી મૂર્તિ પધરાવી શકાય હમણાં જ આપણે જ્યારે અહીં લોયાધામ ફ્લોરિડાની અંદર જ્યારે અહીં સિંહાસન કરીશું જ્યારે અહીં આગળ મહારાજ પધરાવશું એક દોઢ બે વર્ષ પછી જેવી અનુકૂળતા કોરોનાનો સમય છે પણ જેવી રીતે આપણે અહીં પધરાવશું ત્યારે એક ઘનશ્યામ મહારાજ તૈયાર છે ઘનશ્યામ મહારાજને પણ ગુરુજીની આજ્ઞા છે કંઈ રાખી મૂકવા કેમ પીવડા ઘનશ્યામ મહારાજ છે ન્યૂજર્સીની અંદર ક્યારેક કોઈક ઇન્સિડન્સ બની ગયો તો તરત આ દેશમાં તો મૂર્તિ મળે નહીં આપણા દેશમાં તો એવું થાય ઘણી વખત પ્રતિષ્ઠા કાલે કરવાની હોય અને આજે મૂર્તિને સિંહાસનમાં બેસાડતા હોય ને ત્યાં મૂર્તિ ખંડિત થઈ જાય ગોઠવવાની અંદર ખંડિત થઈ જાય તો તરત બીજી મૂર્તિ તૈયાર હોય તો પધરાવી દેવાય એટલે ભગવાન એ સમયે મંદિર જ્યારે કર્યું ત્યારે ભગવાને ઘણી બધી મૂર્તિઓ ખરીદેલી અને મૂર્તિઓ રાખી મૂકેલી કે કદાચ કોઈ જગ્યાએ કોઈ મૂર્તિની જરૂર પડે
ખંડિત થઈ તો તરત બીજી મૂર્તિ બેસાડી દેવાય. નર ભગવાનની મૂર્તિ ખંડિત થઈ એટલે કીધું કે પ્રભુ તમે એક મૂર્તિ મોકલી આપજો. અને ત્યારે મહારાજે બધા સદગુરુ સંતોને બોલાવ્યા ને કીધું કે ગોવિંદાનંદ સ્વામીનો આવો પત્ર આવ્યો છે અને પત્રમાં આવી એક ઘટના ઘટી છે ને આપણે અહીંથી મૂર્તિ મોકલવાની છે તો શું કરવું. ત્યારે સુકાનંદ સ્વામી જે હતા એ સુકાનંદ સ્વામી એવું બોલ્યા, મહારાજ વાસુદેવ નારાયણની મૂર્તિ અહીં આગળ છે. સૌથી પહેલાં મહારાજે 1862 સાલમાં ગઢપુરવાસીઓને વાસુદેવ નારાયણની મૂર્તિ આપેલી. એ વાસુદેવ નારાયણના ઓરડા તરીકે ઓળખાતા. ભગવાન સ્વામીએ જ્યારે ગઢપુરથી બહાર જાય ત્યારે લાડુબા જીવુબા એ લોકો એવું તપ કરતા અનાજ જ મોઢામાં ના મૂકે જ્યાં સુધી ભગવાન પાછા ન આવે ત્યાં સુધી. એટલે ભગવાનને કીધેલું કે પ્રભુ તમે જાઓ ત્યારે અમારે કોને થાળ ધરાવીને જમવું. એટલે ભગવાને વાસુદેવ નારાયણની મૂર્તિ આપેલી, એ જ મૂર્તિની પૂજા લાડુબા જીવુબા કરતા ભગવાન ગઢપુરમાં હોય ત્યારે પણ. એ વાસુદેવ નારાયણની મૂર્તિ સુકાનંદ સ્વામી કે પ્રભુ છે બરાબર નરની મૂર્તિ જેવડી છે એટલી જ છે, એને લઈ જાય. કારણ કે શાસ્ત્રમાં સ્ત્રીઓને મૂર્તિ પૂજવાની ના કહી છે. શાસ્ત્રોમાં બહુ પ્રકારના મતો હોય, એમાં કોઈ જગ્યાએ આ મત કે સ્ત્રીઓ મૂર્તિ પૂજી શકે નહીં, આવી કોઈ જગ્યાએ કોઈ વિધાન શાસ્ત્રની અંદર ઋષિમુનિઓના અનેક અનેક વિધાનો છે. એવું એક વિધાન સ્વામીએ ધરી દીધું. કેમ? પેલી નરની મૂર્તિ અત્યારે તાત્કાલિક ગોતવા ક્યાં જવી? સ્વામી કે ઉપાડો આ વાસુદેવ નારાયણની, ગોઠવી દો ત્યાં બાજુમાં. શાસ્ત્રમાં આવું કીધેલું છે એટલે જીવબાને પૂજવા લાલજી આપો, જીવબાને નાની મૂર્તિ આપી દો લાલજીની, આવી મોટી મૂર્તિ બહેનોથી ના પૂજાય. સ્વામીએ આવું મહારાજને કીધું. આ વાસુદેવ નારાયણની મૂર્તિ ભુજ લઈ જાય. સુકાનંદ સ્વામીની વાત મહારાજે કબૂલ રાખી અને ભણવાવાળા સંતો હતા, નાના નાના ભણવાવાળા સંતો, નાના આત્માનંદ સ્વામી હતા, ભગવદાનંદ સ્વામી હતા, યોગાનંદ સ્વામી હતા, સેવાનંદ સ્વામી હતા, 40 સંતોને મહારાજે બોલાવ્યા અને ભગવાને કીધું તમે બધાએ આ વાસુદેવ નારાયણની મૂર્તિને ઉતારો, ઓરડામાંથી કાઢો અને એને અહીંથી ભુજ સુધી પહોંચાડવાની તમારા 40 સાધુની જવાબદારી છે. એટલે સંતોએ નક્કી કરીને સંતોએ બધી એ મૂર્તિને બહાર કાઢી, સંતોને ભાથું બનાવી દીધું. 40 સંતોને બધું હારે નાસ્તા પાણી ઠેક રસ્તાની અંદર જોઈએ. પછી 40 સંતોને મહારાજે હૃદયમાં ચરણારવિંદ આપ્યા, બધાને ભેટ્યા અને મૂર્તિ વાસુદેવ નારાયણની હતી એક પાલખીની અંદર પધરાવી. જીવબા કેટલા સમયથી ભગવાનની આ વાસુદેવ નારાયણની મૂર્તિની સેવા કરતા હતા. જીવુબાને ખબર પડી કે વાસુદેવ નારાયણ અહીંથી ભુજ લઈ જવાના છે. જીવુબા બેભાન થઈ ગયા, બેભાન થઈ ગયા. ભગવાનમાં એટલું બધું હેત. તમે દુનિયામાં ને સંસારમાં એવું સાંભળ્યું હશે કે ઘણા લોકોને એના ભાઈ કોઈ દેશમાં હોય અથવા એના પિતા હોય, માતા હોય, દીકરા હોય, દીકરી હોય, એ દવાખાનામાં દાખલ થયા હોય અથવા એ ધામમાં જતા રહ્યા હોય અને અહીં સમાચાર મળે ને તો ફોનમાં જ એટેક આવી જાય, સાંભળીને જ એટેક આવી જાય. ઘણા સાંભળીને બેભાન થઈ જાય કારણ કે ઓલાની અંદર હેત એટલું હોય. જીવને દેહને દેહના સંબંધીમાં અનેક અનેક જન્મોમાં અપાર વખત હેત થયું છે પણ આ જીવને કોઈ વખત ભગવાનમાં એવું હેત નથી થયું. આપણે આ સત્સંગ કરીએ છીએ, આ મંદિરની અંદર આપણે આવીને બેસીએ છીએ, આની પાછળનું કારણ એક જ છે, જેવું હેત આપણને આ શરીરમાં અને શરીરના સંબંધીમાં છે એવું હેત આપણે ભગવાનમાં કરવું છે. એનાથી વધારે નહીં, એટલું જ. જેટલું શરીરમાં અને શરીરના સંબંધીમાં છે, જેટલું આપણને પત્નીમાં છે, પતિમાં છે, દીકરામાં છે, દીકરીમાં છે, એટલું જ હેત ભગવાનમાં કરવાનું છે. ભગવાન એવું નથી કહેતા કે તમે દુનિયા કરતાં જે તમારા સંબંધી છે એના કરતાં હેત મારામાં વધારે કરો, જેટલું એમાં છે એટલું જ મારામાં કરો, આટલું જ ભગવાન કહે છે. લાડુબાને મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા, ઉદાસ થઈ ગયા. બીજે દિવસે સવારની અંદર મહારાજ ઓરડાના બારનાથી ઉત્તરાખંડના ઢોલિયા ઉપર વિરાજમાન થયેલા હતા અને સાધુઓ વાસુદેવ નારાયણની દોડી ઉપાડીને મહારાજ પાસે આવ્યા. મહારાજે આજ્ઞા કરી એટલે સાધુઓ પેલી દોડી વાસુદેવ નારાયણની ઉપાડીને ચાલ્યા અને ગઢપુરની અંદર પાણીવાડી એક વોકડી કહેવાય ત્યાં આવ્યા. નાગામાલાનો કૂવો કહેવાય
એ ખેતર અમરા ખાચરે મંદિરને કૃષ્ણાર્પણ કરેલું છે એ કૂવાના ઉગમના ગાળ ઉપર દોડી ઉતારી સાધુઓ નાહી ધોઈને પૂજા કરીને દોડી ઉપાડવા જ્યાં જાય પેલી વાસુદેવ નારાયણની મૂર્તિની આમ દોડી ઉપાડવા જાય ને તો દોડી ઉપડે જ નહીં એટલું બધું વજન લાગે 10-15 સાધુઓએ મહેનત કરી તોય દોડી ના ઉપડી એમાંથી યોગાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી પાછા આવ્યા મહારાજને આવીને વાત કરી મહારાજ મહારાજ તો હજુ દાંતન કરતા હતા હવારમાં મહારાજને કે પ્રભુ ઓલી દોડી વાસુદેવ નારાયણને અહીંથી ઉપડી ન્યા સુધી તો ગઈ પણ હવારમાં અમે કુએ સ્નાન કરીને પછી ઉપાડવા ગયા દોડી ઉપડતી જ નથી એટલા આમ દાદા ખાચર મહારાજ પાસે આવ્યા સંતો બેઠા છે મહારાજને આ વાત કરે ત્યાં દાદા ખાચર આવ્યા મહારાજ પાસે આવીને બહુ દિલગીર થઈ ગયેલા આંખમાંથી આંસુની ધારાઓ જાય મહારાજ પણ અકળાઈ ગયા દાદા ખાચરને રડતા જોઈને દાદા શું દુઃખ થયું રાજબાઈને લાડુબા પણ આવ્યા છે એ ઓસરીમાં છેટે દૂર બેઠા છે દાદા ખાચરની આંખમાંથી આંસુ મહારાજે સ્વયં લૂછ્યા દાદા ખાચર તો મહારાજના દીકરા હતા મહારાજે સ્વયં એના આંસુ લૂછીને કીધું બેટા શું તને દુઃખ છે કે અને ત્યારે દાદો ખાચર બોલવા લાગ્યા પણ હૈયું ભરાઈ ગયું હૈયું ભરાઈ ગયું ભગવાનમાં આવા પ્રેમવાળા ભક્તો હોય છે લોયાધામ ન્યૂજર્સીની અંદર પીવડા ઘનશ્યામ મહારાજ છે 2 વર્ષ પહેલાં પૂજ્યપાદ ગુરુજી ત્યાં આગળ ઉપર બેઠક છે સંતોનો સંત નિવાસ છે ત્યાં બેઠા હતા સોફા ઉપર અને સહજ રીતે ગુરુજી એટલું બોલ્યા ત્યાં યુવાનો બેઠા હતા થોડા ન્યૂજર્સીના અમુક હરિભક્તો બેઠા હતા ગુરુજી ખાલી એટલું બોલ્યા કે ભવિષ્યમાં છે ને આપણે ફ્લોરિડા બાજુ જો મોટું મંદિર થાય કે જ્યાં મોટું મંદિર થાય ને ત્યાં આપણે આ પીવડા ઘનશ્યામ મહારાજને લઈ જવા છે અને ત્યાં આપણે પધરાવી દેવા છે ગુરુજી ખાલી આટલું જ બોલ્યા હસતા હસતા બોલ્યા સહજ બોલ્યા ત્યાં બેઠેલા સામે બેઠેલા યુવાનો એમાં 2-3 તો પોકે પોકે રડવા લાગ્યા પોકે પોકે માં મરી ગયો એને રડે ને એવું અમેરિકાની અંદર યુવાનો અમેરિકાની અંદર રહેતા સારા એન્જિનિયરો થયેલા એવા યુવાનો ત્યાં બેઠા રડવા લાગ્યા કેટલા હરિભક્તોની આંખમાંથી ત્યાં આંસુ પડી ગયા ગુરુજી કે હું તો ખાલી હસવા કહું છું નહીં લઈ જઈએ મહારાજને અહીંના અહીં જ રાખીશું એને ભગવાનમાં હેત કહેવાય એને તાળીઓથી વધાવો હેત કોને કહેવાય ભગવાનની મૂર્તિ અહીંથી હું બીજે લઈ જઈને પધરાવીશ આટલું ગુરુજી બોલ્યા ત્યાં પોકે પોકે રડવા લાગ્યા એને ભગવાનમાં કેટલું હેત હશે તમને એમ રીતસર એવું લાગે કે જાણે આના મા અત્યારે ધામમાં જતા રહ્યા હોય ને મૂકીને કોઈ નાના છોકરાને ખાલી એક વાક્ય બોલ્યા ત્યાં તો પોકે પોકે હિપકે ચડી જાય ત્યારે અમે સાધુ જોઈએ તો અમને પણ થાય કે આને ભગવાનમાં કેટલું હેત લોયાધામની અંદર ઘનશ્યામ મહારાજ છે લોયાધામ ઇન્ડિયાની અંદર જ્યાં અત્યારે સાંખ્યોગી માતાઓ સેવા કરે જે ઘનશ્યામ મહારાજની સેવા ડેલી તમને વોટ્સએપ ગ્રુપની અંદર દર્શન આવે છે એ ઘનશ્યામ મહારાજની સેવા વર્ષો પહેલાં સંતો કરતા હતા એ જ્યાં અત્યારે સાંખ્યોગી માતાઓ રહે છે એ મંદિરમાં વર્ષો પહેલાં સંતો રહેતા હતા અને સંતો જ ઘનશ્યામ મહારાજની સેવા કરતા હતા જ્યારે એ સાંખ્યોગી માતાઓને લોયામાં લાવવાના થયા અને સંતોને જ્યાં અત્યારે મજૂરો રહેવાના છાપરા છે ત્યાં વાડીએ રહેવા જવાનું થયું એટલે ઘનશ્યામ મહારાજની સેવા હવે છોડી દેવાની છે સંતોને જે સંતો રોજ ઘનશ્યામ મહારાજને વાગા ધરાવતા બાથમાં ઘાલીને એ ઘનશ્યામ મહારાજને છોડવાના થાય છે ત્યાંથી ખાલી 200 ફૂટ દૂર વાડીમાં રહેવાનું છે ઘનશ્યામ મહારાજથી 200 ફૂટ દૂર વધારે દૂર જવાનું નથી લોયા છોડવાનું નથી પણ હવે રોજ ભગવાનને વાગા નથી ધરાવવાના ઘણા સંતોએ ત્યાં સેવા કરી હોય તો ઘણા સાધુને અનુભવ થયો હોય કે ઘનશ્યામ મહારાજને જળ ધરાવ્યું હોય રાત્રે તો ભગવાન જળ પી ગયા હોય લોટો ખાલી થઈ ગયો હોય ઘણા સાધુને અનુભવ થયો હોય કે ભગવાનને થાળ ધરાવ્યા હોય તો ભગવાન થાળની અંદરથી રોટલી લાડુ જમ્યા હોય પ્રેમી ભગવાનના એવા નિર્દોષ સાધુ હોય ભગવાનને રોજ વાગા ધરાવતા હોય ક્યારેક ભગવાનનો દાગીનો ખોવાઈ ગયો હોય અને ભગવાને એ દાગીનો શોધી આપ્યો હોય ભગવાન છે ને એ બોલતા દેખાતા નથી ચાલતા દેખાતા નથી પણ વાલા ભક્તો એ વાત બહુ પાક્કી છે
કે જે ભગવાનમાં જબરજસ્ત હેત કરીને જે ભગવાનને સેવા કરે છે, ભગવાન એની માટે પ્રત્યક્ષ જેમ મનુષ્ય આકારે ઊન તમે બોલીએ ચાલીએ છે ને એવા અનુભવ એવા પૂજારી સંત ભક્તોને કરાવે છે. એ ચાહે ગ્રહસ્થ હોય તોય ભલે, એક આટલા નાના ઘનશ્યામ મહારાજ આ ઘરમાં રાખવાવાળા જે ભગવાનના ભક્તો છે એવરી વીક અહીં લઈને આવે છે. એ ભક્તો તમને ખબર હશે કે જ્યારે કદાચ રાત બહાર જતા હશે અને રોકાવાનું હશે તો ઘનશ્યામ મહારાજ માટેનું પાથરવાનું, એનો નાઇટ ડ્રેસ બધું હારે લઈને જાય, એક જાણે નાનો છોકરાને લઈને જતા હોય એવી રીતે ઘનશ્યામ મહારાજની સેવા કરે છે. તો એને ઘનશ્યામ મહારાજનો અનુભવ એના પ્રેમના કારણે કોક દિવસ ભગવાન કરાવે કરાવે ને કરાવે જ. લોયાધામ ન્યૂજર્સીની અંદર આપણા એક હરિભગત છે સુરેશમામા, એમના ઘરે ઘનશ્યામ મહારાજનો એ વિડીયો બધે વાયરલ થયો હતો કે પોતે થાળ રોજ, જે એમનો નિયમ છે કે ભગવાન આગળ થાળ ધરાવીને પતિ પત્ની થાળ બોલે, બે જ જણ ઘરમાં છે અને થાળ બોલવાનો, થાળ બોલીને માનસી કરવાની ને પછી ભગવાનનો થાળ જમવાનો ડેલી, અને ડેલી એનો વિડીયો લેવાનો થાળ બોલતા, અને એ વિડીયો પોતાના રિલેટિવ્સને મોકલવાનો સત્સંગી હોય કે ના હોય. એક વખતે પોતે વિડીયો લેતા હતા અને ત્યારે ઘનશ્યામ મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળ્યું, તેજ ભગવાનના થાળમાં ગયું, ત્યાંથી થાળમાંથી તેજ નીકળ્યું, એ આખી મહારાજની મૂર્તિની આજુબાજુ બધે તેજ 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 થઈ ગયું. એમના હાથમાંથી ફોનનો કેમેરો બંધ થઈ ગયો પણ એ તેજ ભગવાનની મૂર્તિની આજુબાજુ ઝીલાઈ ગયું. એ વિડીયો હશે તો છેલ્લે સભા પછી બતાવશે. તમે બધા એના દર્શન પણ કર્યા હશે, ગ્રુપમાં પણ મૂક્યો તો પૂજ્ય સુવ્રત સ્વામીએ. તો આશ્ચર્ય એ છે કે ભગવાન પથ્થર નથી, ભગવાને ચિત્રામનના દેખાય છે, ચિત્રામન નથી. જેને આપણે ચિત્રની મૂર્તિ દેખાય છે, જેને ફક્ત આપણે આ માથું નમાવી દઈએ છીએ, એ ફક્ત ચિત્રામનની મૂર્તિ નથી, એ બોલતા ચાલતા છે. જો એ પથ્થર હોત તો મીરાબાઈ માટે હાથ ન ફેલાવ્યા હોત, જો એ પથ્થર હોત તો નરસિંહ મહેતા માટે ન આવ્યા હોત, જો એ પથ્થર હોત તો પ્રભુ પાદજી જેવા જેને ભગવાનને ભજ્યા એ એની અંદર સમાઈ ગયા એવું ન થયું હોત, જો એ પથ્થર હોત તો ગોપીનાથજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ પાતળીએ હર્યા પ્રાણ, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ, ત્યારે ભગવાન ગોપીનાથજી રૂપે પ્રગટ થઈને ત્યાંથી બ્રહ્માનંદ સ્વામીને ભેટ્યા ન હોત. જો એ ધાતુ હોત તો હરિકૃષ્ણ મહારાજ એ જ્યારે રામપ્રતાપભાઈ આવતા ત્યારે એને ભેટ્યા ન હોત. નાના ઠાકોરજી મહારાજ આજે જે લોયાધામ ન્યૂજર્સીની અંદર મુક્તાનંદ સ્વામી સેવી જે ઠાકોરજી મહારાજ છે, એ જો ધાતુનું સ્વરૂપ હોત તો એને કેટલાને દર્શન આપીને સાધુ થવા માટેની આજ્ઞા કરી છે, એને કેટલાયને દર્શન આપીને મારા પગ પલળે છે, મને બાજોટ જોઈએ છે, આવું હરિભક્તોને દર્શન આપીને જેને બાજોટ પોતે માગ્યા છે, જે 70-80 હરિભક્તોની વચ્ચે 250-400 ગ્રામ દૂધ પી ગયેલા છે, કટોરો આમ ધરણ કટોરાથી દૂધ પી ગયેલા છે, એવા પ્રતાપી એ ઠાકોરજી મહારાજ, જેને કેટલાયના કલ્યાણ કેવી કેવી રીતે કેટલા પરચા પૂરીને કર્યા છે, એ જો ધાતુનું સ્વરૂપ હોય, બોલતું ચાલતું ના હોય તો ક્યાંથી હોય. આ જે ઠાકોરજી મહારાજ અહીં સિંહાસનમાં દર્શન આપે છે, આ ઠાકોરજી મહારાજ જ્યારે અમે અક્ષર નિવાસી રમેશ મામા જે ધામમાં ગયા, જ્યારે એ ધામમાં ગયા રોડ ઉપર, તે દિવસે આ ઠાકોરજી મહારાજ અમારી સાથે જ હતા ગાડીમાં. અમે જ સંતો હતા, હું હતો, ઋષિ સ્વામી હતા, જ્ઞાન સ્વામી જે અત્યારે છે પાર્ષદ સાધક હતા, અને આ ઠાકોરજી મહારાજ હારે હતા. અમે 4 જણા હતા, ઠાકોરજી મહારાજને અમે 3 અને મામા 5માં, 4 સહિત 5માં એ હતા. એક્સિડન્ટ થયો, કેવી રીતે થયો બધું વર્ણન આખું છે, પણ જ્યારે મામા ધામમાં ગયા, ઓન ધ સ્પોટ રોડ ઉપર ધામમાં ગયા છે, કારનો તમે રિપોર્ટ જોવો તો 7-8 વખત પોલીસના રિપોર્ટમાં જોવો તો 8 વખત કાર ફરી ગઈ છે, ગોળ 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 ગોળ. તમે વિચારો 7 વખત જે કાર ફરી ગઈ હોય, એ કારમાં બેઠેલો એક પણ વ્યક્તિ ચાલો કદાચ જીવતો રહે પણ એનું હાડકું ના ભાંગે, એને લોહીની નસકોરી ના ફૂટે, એવું કોઈ દી શક્ય ના બને. 7-8 વખત જે કાર પલટી ખાઈ ગઈ, કાર ઘસડાઈને કેટલા તનખાઓ કારમાંથી ઝર્યા, પણ એની અંદર એ દિવસ પાછો મોટી એકાદશીનો દિવસ, હું હસતા હસતા એ રમેશ મામાને પૂછું છું કે મામા તમને ભગવાન અત્યારે લેવા આવે તો જગતની કોઈ વાસના ખરી? મને કે કોઈ વાસના નહીં. મેં કીધું ખરેખર ભગવાનનું વિમાન આવી જાય તો કોઈ પ્રોબ્લેમ ના થાય ને? મને કે ના થાય. મેં કીધું સાચું મામા ના થાય?
એમને અમે મામા કહેતા ભૂલામના નામથી. તો મેં કીધું ના થાય પ્રોબ્લેમ? તો કે ના થાય. મેં કીધું ભગવાન આવે તો તૈયાર? ત્યારે એમનું લટકું હતું તૈયાર જ છે ને, આટલું એ તૈયાર જ છે બોલ્યા. અને બે જ મિનિટ પછી એક્સિડન્ટ થયો. બે જ મિનિટ પછી વચનામૃત વંચાતું હતું ગાડીની અંદર, મોટી એકાદશી હતી. ગાડીનો એક્સિડન્ટ તો થયો, પણ અમે બધાય, અમારી સાથે ગાડી ચલાવવાવાળા ભગત હતા, પિનાક ભગત, એ અમે, હું, ઋષિ સ્વામી, જ્ઞાન સ્વામી, અમારા ચારમાંથી એકેને નસકોરી ફૂટી નથી. અમે આમ ગાડી આમ જાને ઊભી રહી હોય ને અમે ઉતર્યા ને એવી રીતે અમે બધા ઉતરી ગયા. પણ ઠાકોરજી મહારાજની પેટી મારા ખોળામાં હતી. એ ઠાકોરજી મહારાજનું મેં નક્કી કરેલું કે મને ખબર પડી ગઈ કે હવે આ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય એવી છે. બહુ ક્વિક ડિસિઝન ભગવાને પોતે લેવડાવ્યું હોય, ગુરુજી જેવા મોટા પુરુષે લેવડાવ્યું કે મારે ગમે એવી પરિસ્થિતિ ભગવાન છોડવા નથી. પેટીને મેં મારા સાથળ સાથે એટલી બધી પકડી રાખી, પણ ભગવાન પેટીમાંથી ઉછળી ગયા. ભગવાનની બેઠક તમે પેટીમાં જુઓ ને તો પેટીની અંદર સ્ક્રુ સહિત આમ નીચે બેઠક હોય. ભગવાન પેટીમાંથી આખા ઉછળી અને મામા રોડ ઉપર હતા. જી મહારાજ મામા અહીંયા આગળ આમ જ્યાં ધામમાં ગયા હતા ત્યાં બાજુની અંદર ઠાકોરજી મહારાજ ઊભા બેઠા હતા. આ એ ઠાકોરજી મહારાજ છે, વિચારો તમે. આપણને કલ્પના, બે મિનિટ પહેલાં હું પૂછું છું ભગવાન લેવા આવે તો તૈયાર? મને કે તૈયાર. મેં કીધું કોઈ વાસના નહીં, કોઈ વાસના નહીં. મેં કીધું ખરેખર આવશે? તો કે ખરેખર. અને ભગવાન લેવા માટે પણ આવે, લેવા માટે તો આવે. વચનાવૃત વંચાતું હોય, સાધુ બાજુમાં હોય, ઠાકોરજી મહારાજ માથા ઉપર બેસે, રોડ ઉપર જઈએ કે ગમે ત્યાં જઈએ, જવાનું તો છે જ. એટેકથી જાઓ, કેન્સરથી જાઓ, પૃથ્વી પરથી પડીને જાઓ કે રોડ ઉપર જાઓ, શરીર તો પડવાનું છે. પણ મહત્વનું એ છે ભગવાન તો પ્રગટ છે, ભગવાન પ્રગટ છે. આ નાના નાના સ્વરૂપો દેખાય, મોટા સ્વરૂપ દેખાય, ચિત્રામણનું સ્વરૂપ દેખાય, પણ ભગવાન તો ભગવાન જ છે. અમને સાનો કેફ અને અમને સંતોને આટલો બધો કેફ ને પાવર ભગવાનનો કેમ હોય? કારણ કે એની અનુભૂતિમાંથી પસાર થતા હોઈએ, એની અનુભૂતિમાંથી રોજ નીકળવાનું હોય. કંઈક ને કંઈક ક્યારેક ભગવાન કોઈ સંતને સ્વપ્નમાં આવે, ક્યારેક કોઈક દિવસ ભગવાન કોઈ સંતને કંઈક કહી જાય, ક્યારેક કોઈક બાબત હોય તો સમજાવી જાય. એવું કેટલા અનુભવો ભગવાનના કેટલા સંતોને, કેટલાય હરિભક્તોને થતા હોય, અને પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો એને તો નિત થતા હોય. કેવા કેવા વિકટ પ્રશ્નો સર્જાયા હોય, અને વિકટ પ્રશ્નોમાંથી પણ રેતીની અંદર વાહન ચલાવે એવી રીતે ભગવાને વાહન ચલાવ્યા હોય, જેના સાક્ષી જો આપણને જોતા આવડે તો અમે તમે બંને હોઈએ. રેતીમાં વાહન ચલાવ્યા હોય, ભગવાન પ્રત્યક્ષ છે. જો સમજતા આવડે ને જોતા આવડે તો ભગવાન પરોક્ષ નથી, પ્રત્યક્ષ જ છે. આપણો ભાવ કેટલો છે, જેવો ભાવ એવા ભગવાન. આપણે માનીએ કે આ ધાતુનું સ્વરૂપ છે, ના બોલે તો નહીં બોલે. આપણે માનીએ આ તો ચિત્રામણનું છે, ક્યાં ખાય છે, ક્યાં પીવે છે, તો એવી રીતે રહેશે. અને આપણે માનીશું ભગવાન મારી હારે છે. તો ભગવાન એક પ્રહલાદ માટે થાંભલામાંથી પ્રગટ થાય તો આપણી માટે મૂર્તિમાંથી પ્રગટ ના થાય? પ્રહલાદ થાંભલામાંથી જો પ્રગટ કરી શકતો હોય, 5 વર્ષનો પ્રહલાદ થાંભલામાંથી પ્રગટ કરે, તો આપણને મળેલા અર્ચા સ્વરૂપમાંથી ભગવાન પ્રગટ કેમ ન થાય? પણ જબરો પ્રેમ જોઈએ, ભગવાનમાં હેત જોઈએ, ભગવાન મારા છે અને હું ભગવાનનો છું એવો આપણને હૃદયમાં કેફ જોઈએ. મારા ભગવાન મારાથી 1 મિનિટ દૂર હોય જ નહીં, મારી સાથે જ છે, મારી સાથે જ છે, એવો ભગવાન પ્રત્યેનો ભાવ હોય તો એ આપણી સાથે રહે. દાદા ખાચર એની આંસુ, આખી આંખમાંથી આંસુ મહારાજે પોતે લૂછ્યા, બોલાવા લાગ્યા. મહારાજ કે દાદા પણ હું દુઃખ છે. દાદાનું હૈયું ભરાઈ ગયું. લાડુબા બોલ્યા, દાદા તું રોઈ રોઈને મરી જઈશ, પણ મહારાજને દયા નહીં આવે તારી પર. રાજબા પણ એવું જ બોલ્યા. ત્યાર મહારાજ કે બોલો જ ખરા, પણ તમને હું દુઃખ છે. ત્યાર દાદા ખાચર બોલ્યા, મહારાજ જીવબાને મૂર્છા આવી ગઈ, જીવબા બેભાન થઈ ગયા છે. વાસુદેવ નારાયણની જે મૂર્તિ હતી ને પ્રભુ, એક જ આધાર હતો જીવબાનો. જ્યારે તમે ગઢપુર છોડીને જાઓ ત્યારે જીવબા, લાડુબા, અમે ગઢપુર વાસીઓ, અમારો આધાર વાસુદેવ નારાયણનું સ્વરૂપ હતું પ્રભુ. જ્યારે વાસુદેવ નારાયણ નહોતા આપ્યા મહારાજે, ત્યારે દાદા ખાચર, જ્યારે બહેનો બહુ નાના હતા દાદા ખાચર, અને ત્યારે લાડુબા અને જીવબા, કોઈ સારો દિવસ આવે ને મહારાજ ગઢપુરમાં ના હોય
તો ઘણીક વખત લાડુબા જીવુબાએ મિષ્ટાન બનાવ્યું હોય, ફરસાન બનાવ્યું હોય, થાળ બનાવ્યો હોય ને, તો દાદો ખાચરને કે ભાઈ તું નાનો છે જમી લે, ત્યારે દાદા ખાચરે થાળ લઈને આગળ કથા આવી ગઈ, પોતાના ડેલાએ ઊભા રહે, સવારથી વાટ જોયા કરે કે મહારાજ આવશે, મહારાજ આવશે, મહારાજ આવશે, મહારાજ આવે નહીં ને તો બપોરે એ થાળ કોઈ બ્રાહ્મણને આપી દે અને ભૂખ્યા ઓટલા ઉપર સૂઈ જાય. ભગવાન કોને વશ થાય છે? જે ભગવાનની પાછળ જાગે છે, જેને ભગવાન વિના નથી ચાલતું, ભગવાન એને મળે છે. વાલા ભક્તો, આપણે આપણા અંતરમાં વિચારો, આપણી આટલી ઉંમર થઈ, આપણે આટલા વર્ષો થયા, આપણે દુનિયાના બધા બહુ લોકોને મળ્યા, પણ જે પરમાત્માને આપણે મળવાનું છે, જે પરમાત્માને આપણે દેહ છોડ્યા પછી જે પરમાત્માની ભેગા અખંડ રહેવાનું છે, એ પરમાત્મા હજુ પણ મને સ્વપ્નમાં નથી આવ્યા, એ પરમાત્મા સાથે મારે હજુ પણ વાત નથી થઈ, આવી ચિંતા આપણને થાય છે. આ શરીર મૂક્યા પછી જે હું સ્વયં આત્મા છું, એ આત્માને તો પરમાત્માની ભેગા અખંડ રહેવાનું છે, એવા ભગવાનનું મને એક સ્વપ્નું નહીં, એવા ભગવાનની સાથે મારે કોઈ દી વાત નહીં, એવા ભગવાનને કોઈ દી હું ભેટ્યો નહીં, એ ભગવાનની સાથે હું કદી આવડે એકાંતમાં લઈને ભગવાનની મૂર્તિ લઈને ભગવાનની સાથે થોડી કાલાવાલા, હે મહારાજ હવે જિંદગી થોડી છે, 60 થયા છે, 65 થયા છે, 70 થયા છે, 75 થયા છે, 80 થયા છે, 85 થયા છે, પ્રભુ આ શરીર રોગોનું ઘર છે, અનેક રોગો આ શરીરમાં છે, પણ જેવું આ શરીર છૂટે ને તમે લેવા આવજો પ્રભુ, એમ ભગવાનને પ્રાર્થના કરો. આપ વડીલ છો, બધાય કિનારાથી નજીક છો, કિનારાથી નજીક છો, ઉતરવાની તૈયારીમાં છો, રોજ ભગવાન પાસે એકાંતમાં બેસીને પ્રાર્થના કરો. ઝાઝી ચિંતા દીકરા દીકરીઓની, દીકરાના દીકરાઓની બહુ ઝાઝી ના કરશો, તમારી ફરજમાં આવે એટલું ચોક્કસ કરો. તમારે એને ઉછેરવાના છે, મોટા કરવાના છે, જે કંઈ કરવાનું છે ચોક્કસ કરો, પણ ભગવાનને રોજ એકાંતમાં બેસીને પ્રાર્થના કરો, કારણ કે તમે કિનારાથી બહુ નજીક છો. આપણો છેલ્લો જન્મ થઈ જવો જરૂરી છે, આના પછી આપણે નથી કોઈના બા થવું, નથી દાદા થવું, નથી દાદી થવું, નથી પતિ થવું, નથી પત્ની થવું, નથી દીકરા થવું, નથી દીકરી થવું, હવે આપણે ધામના મુક્ત થવું છે. કેટલા જન્મો સુધી હવે આપણે દુઃખ ભોગવશું? આ જન્મ ને મૃત્યુનું દુઃખ કેટલા જન્મો સુધી ભોગવશું? જન્મીશું એટલે દુઃખ આવવાનું જ છે, દુઃખને ટાળવાનો એક જ ઉપાય છે, મુક્તિ. મુક્તિ જો નહીં થાય તો દુઃખ ટળશે નહીં. આપણને લાગ્યું કે મારા જીવનમાં ઘણું દુઃખ હતું પહેલાં, પછી અત્યારે બહુ સુખ સગવડો થઈ ગઈ, મારું બધું સેટિંગ થઈ ગયું, એ આપણને લાગે છે, પણ એ વાસ્તવિક સુખ નથી થયું. જેવી જિંદગી પૂરી થઈને જો બીજો જન્મ આવ્યો એટલે દુઃખ પાછું શરૂ. માના ગર્ભવાસથી માંડીને મરતા સુધી દુઃખ છે. માટે ભગવાનને નિત્ય પ્રાર્થના કરીએ, હે પ્રભુ હવે આ છેલ્લો જન્મ કરાવજે, ઠેક તારા ધામ સુધી લઈ જજે, કસર રાખતા નહીં મારી અંદર. અને વાલા ભક્તો, કસર નહીં રાખવા માટે જ આ અખાડો નાખ્યો છે. લક્ષ્ય છે કે આ મંદિરમાં આવવાવાળો આત્મા, એનો અંતકાળ આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણને મુક્તો એને લેવા આવે, એવો એને બનાવી દેવો, એ લક્ષ છે આ મંદિર કરવા પાછળનું. આપ સર્વે વડીલો, રોજ ભગવાન સાથે એકાંતમાં બેસીને થોડી વાતો કરજો. હવે તમારો સમય ભગવાન સાથે વાતો કરવાનો છે, જગત સાથે વાતો કરવાનો તમારો સમય નથી. ફોન ઉપર બે બે કલાક કાઢવાનો તમારો સમય નથી. તમારો ટાઈમ હવે ભગવાન પાછળનો જ છે. ભાત જ્યારે ડીશમાં પીરસાઈ જાય ત્યારે સમજવાનું કે હવે બસ હાથ ધોવાનો સમય છે, એમ ભાત પીરસાઈ ગયો છે માથે. એટલે હવે તો ભગવાન આરે વાતો કરો. અહીંથી તે દેશમાં લાંબા ના થશો, કેમ છે તારી ભેંસને, કેમ છે બળદને, ગાયને કેમ છે, ના પૂરું કરો. હવે હવે એ બાજુ લક્ષ ઓછું. હમણાં ગાતા હતા ને મનુભાઈ, તમે કીર્તન ઘણી વખત ગાવ છો ને, કયું કીર્તન ગાવ છો? ઓલું કેટલી વાર કીર્તન, એક હમણાં કીર્તન ગાવ છો ને તમે, દર વખતે લગભગ કીર્તન ગાવ છો. હે તારી એક એક પડ જાય લાખની, એ ગાવ છો. પછી એક પેલું, હે હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું છે ને, બસ એ તમારે એવા વડીલો હોય ને બધાને ફોનમાં ગાવાનું તમારે, તમે ભાવે ભજી લો ભગવાન, એકા બીજાને વડીલોએ ગાવાનું. પણ બહુ તમારે બીજી, હવે વડીલો છે ને એને બહુ લપછપ, વહુનું હું થયું, દીકરાનું હું થયું, દીકરીનું હું થયું, જે થવું એ થાય. સારું, કાલ આ જ આંખ બંધ થઈ જશે તો આ લોકોનું જે થવાનું હશે એ થશે, પણ આપણે તો ડેસ્ટિનેશને પહોંચી જઈએ. કહો
ડાયા કાકા કેટલા બધા નિયમ કરે છે, તમે કેટલી બધી ભક્તિ કરો છો. અમારે શેખર દાદા આવીને ઘણી વખત અહીં મંદિરે ભજન કરે, વચનામૃતનો પાઠ હોય ત્યારે ચંદ્રકાંતભાઈએ જીવન અત્યારે ભગવાન પરાયણ કરી રાખ્યું છે. બધાય વડીલો તમને કરબદ્ધ પ્રાર્થના, હવે કોઈ જગ્યાએ વિચાર કે આસક્તિ રાખશો નહીં, ચિંતા કરશો નહીં, ભગવાનમાં લાગી જાઓ. બસ ભગવાનમાં જ લાગી જાઓ, છેલ્લો જન્મ થઈ જ જવો પડે. અને આ સત્સંગનો તો એવો પ્રતાપ છે, આ સત્સંગમાં તો તમે વરદાળો મંડો ને તોય છેલ્લો જન્મ કરી આપે. ભગવાન સ્વામિનારાયણનો એવો પ્રતાપ છે, આ સત્સંગનો એવો પ્રતાપ છે. આમાં પશુનું કલ્યાણ થઈ જાય તો મનુષ્યનું તો થઈ જ જાય, કરવાનું એ છે. મહારાજને કહે છે, જીવબાને પ્રભુ મૂર્છા આવી ગઈ છે, તમે બધી જગ્યાએ મંદિર કર્યા, બધું બરાબર છે, અહીં મંદિર કરવાની વાત કરતા નથી, ઉપરથી વાસુદેવનારાયણની મૂર્તિ પાછા બીજે આપો છો. મહારાજ મહારાજ અમારે ઘેર મંદિરે નહીં, અમારે ઘેર મૂર્તિ નહીં, દાદા ખાચર કહે છે. આ સાંભળીને મહારાજને દયા આવી. પછી મહારાજે મોઢું ધોયું, હજુ તો દાંતણ જ કરતા હતા, નાયા નહોતા. મહારાજે મોઢું ધોયું, હૃદય સાથે દાદા ખાચરને ઢોલિયા ઉપર ખેંચી લીધા. આમ મહારાજે ખેંચીને દાદા ખાચરને પોતાની છાતી સાથે ચાંપી દીધા અને મહારાજ બોલ્યા, આમાં અમારો કાંઈ વાંક નથી, અમારો કોઈ વાંક નથી. આ વાંક છે ને બધોય આ સુખ સ્વામીનો છે, આ સુકાનંદ સ્વામીનો છે. જવા દીધું મહારાજે નાળિયેર સુકાનંદ સ્વામી માથે, કારણ કે સુકાનંદ સ્વામી અમને કીધું કે સ્ત્રીઓએ મૂર્તિ પૂજાઈ નહીં, તેથી અમે મૂર્તિ મોકલી આપી. જીવુબાઈ એવી ભક્તિ છે, તેથી અમને વૃત્તિ દ્વારા મૂર્તિને ખેંચી રાખી. જીવુબાની ભક્તિએ મૂર્તિ, આ સાધુઓ આવીને ઊભા જો, 40 સાધુઓ છે, ડોળી ઉપડતી જ નથી, જીવુબાઈએ ખેંચી રાખી છે. પ્રેમીના પ્રેમે પ્રભુ બંધાય, પ્રેમીના પ્રેમે પ્રભુ બંધાય, વાલો વાલાને વસજ થાય, વાલો વાલાને વસજ થાય. કોઈ લઈ જવા ઈચ્છે નાથ, 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 પણ પ્રેમી ભરી રાખે બાથ, પણ પ્રેમી ભરી રાખે બાથ, પણ પ્રેમી ભરી રાખે બાથ, પણ પ્રેમી ભરી રાખે બાથ. સંતને સ્વામીનો જે સંવાદ, સંતને સ્વામીનો જે સંવાદ, સાંભળી મન માથાય હાસ, સાંભળી મન માથાય હાસ, આવી મુક્તાને મુક્ત પતિની, આવી મુક્તને મુક્ત પતિની, વાતો કરવાથી થાય જીભ પાવની, વાતો કરવાથી જીભ પાવની, વાતો કરવાથી થાય જીભ પાવની, વાતો કરવાથી થાય જીભ પાવની. પછી તો દાદા ખાચર ફરીથી પોકે રડવા લાગ્યા. મહારાજ કે દાદા જા, આજે જ ખાતમુહૂર્ત અહીં કરવું છે. અને ત્યારે નિત્યાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ખાતમુહૂર્તનું મુહૂર્ત જોવામાં ગોપાળાનંદ સ્વામી બધા જાણકાર છે. અને મહારાજે ગોપાળાનંદ સ્વામી મુહૂર્ત જોયું બપોરના 12 વાગે. પછી ઘટપુરની અંદર જે ખાતમુહૂર્તની આપણે કથા સાંભળી હતી, સંવત 1883 જેઠ સુધી એકાદશીને સોમવારે બપોરે 12 વાગે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. સાધુઓને કીધું, પેલી ડોળી ઉપડે નહીં તો વાસુદેવ નારાયણ આગળ જઈને પગે લાગીને સંકલ્પ કરો કે અમારે તમને ભુજ નથી લઈ જવા, અને આ બીજી મૂર્તિ મોકલશું, તમને ગઢપુર પાછા લઈ જવા છે એટલે ઉપડી જશે. સંતોએ જઈને ન્યા જઈને પ્રાર્થના કરી એટલે વાસુદેવ નારાયણ પછી પાછા ગઢપુરને વિશે આવ્યા. મહારાજે ખાતમુહૂર્ત કર્યું, અને ખાતમુહૂર્ત કરીને આપણે જે ખાતમુહૂર્તની કથા આગળ સાંભળી હતી, પણ આ કથા એક લીલાના ગ્રંથમાં મળી એટલે મેં તમને વચ્ચે સંભળાવી. પછી મહારાજે સભાની અંદર બધા ભક્તોને પૂછ્યું છે
જે ભક્તો ત્યાં સભામાં બેઠા હતા એને મહારાજે પૂછ્યું, મંદિર જલ્દી પૂરું કરવું મારે, મંદિર જલ્દી પૂરું 285 મારે, મંદિર જલ્દી પૂરું કરવું મારે, મંદિર જલ્દી પૂરું કરવું મારે, માટે સેવા કરવી રહી તમારે, માટે સેવા કરવી રહી તમારે, શ્રદ્ધા પૂર્વક સેવા કરે જાન, શ્રદ્ધા પૂર્વક સેવા કરે જાન, તેને દામ દેવું મારે મન, તેને દામ દેવું મારે મન, તેને દામ દેવું મારે મન, તેને ધામ દેવું મારે મન. મહારાજ કે મારે આ ગઢપુરનું મંદિર જલ્દીમાં જલ્દી પૂરું કરવું છે, જેને કોઈને સેવા કરવી હોય આ સભામાં બેઠેલા બધાય મન મૂકીને સેવા કરજો, જે કોઈ સેવા કરશે એને મારે ધામ આપવું છે. મારા મનમાં મેં નક્કી કર્યું છે કે આ મંદિરના પાયામાં જે સેવા કરે એને મારે મારું ધામ આપવું. અને ત્યારે સભાની અંદર બેઠેલા ખોપાળાના જેઠા ભગત હતા એ જેઠા ભગત સભામાં ઊભા થયા, મહારાજ જ્યાં સુધી આ મંદિર પૂરું ના થાય ત્યાં સુધી ગાડું બળદિયા અને હું આ ત્રણેવ તમારી સેવા કૃષ્ણ અર્પણ થઈએ છે, મંદિર પૂરું થતાં સુધી ઘેર નહીં જઉં, ગાડું બળદ લઈને તમારી સેવામાં રહીશ, જે કંઈ લાવવાનું હશે આ ગાડાની અંદર મંદિરની સેવા. વાલા મુક્તો, વાલા ભક્તો, જ્યાં સુધી કોઈ પણ મંદિર હોય પણ એ મંદિરની અંદર સેવાભાવી ભક્તો જો ના હોય, સંતોને હૂંફ મળી રહે, સંતો તો જાતે કંઈ દોડવાના નથી પણ સંતો માટે એમ કે સ્વામી જરૂર હોય ત્યારે મને કહેજો, આવીને ઊભો રહીશ, અને પાછો આવીને ઊભો રહે, નહીં તો કે ખરો આવીને ઊભો રહીશ, પછી સ્વામી વાટ જ જોવે આવીને ઊભો ન રહે કોઈ દી, એવાનું કામ નહીં. પણ જેને કીધું હું માથું મૂકીને સેવા કરીશ, કોઈની પાસે તન હોય, શરીર હોય, કોઈ પાસે મન હોય અને કોઈ પાસે ધન હોય, જેવી રીતની સેવાની જરૂર હોય ને પોતાની શક્તિ ભગવાને આપી હોય ત્યારે ભગવાનના મંદિરની સેવા મન મૂકીને કરી લેવી. કારણ કે જે કોઈ મંદિર છે, આજે આ મંદિર થયું છે, આ મંદિરની અંદર આ મંદિર ઉપર બેંકની લોન ના લેવી પડી, કારણ કે સભામાં બેઠેલા હરિભક્તો એવા બે ત્રણ છે જેને લોન આપી છે મંદિરમાં. કેટલાક મંદિર ઉપર હરિભક્તોની લોન મંદિર લે છે, પણ આ મંદિરની પ્રોપર્ટી જેની લોન ઉપર લેવાય, બહાર લોન આપે કોઈને કેટલું વ્યાજ લે છે લોકો, મંદિરને 50,000 ને લાખ લાખ ડોલરની લોન આપે, વ્યાજ વિના આપે, કર્યું કોઈ 50,000 નું, કોઈ 1,00,000 નું, કોઈ 25,000 નું, કોઈ 5,000 નું, કોઈ 500 નું, જેને ડોનેશન કર્યું, આ મંદિરની અંદર જેટલા જીવ આવશે ને ભગવાન ભજશે ને એમાંથી પુણ્ય એ જે કરવાવાળા છે ને બધાને પહોંચશે, એને પહોંચશે. મંદિરોની સેવા એટલા માટે કરવી જોઈએ કે મંદિર એ શાશ્વત છે, તમે જતા રહો તો પણ તમારી કરેલી સેવા છે એ તમારી આગળની પેઢીઓને લાખો પેઢીઓ સુધી એ સેવા પહોંચે છે. હજુ આ મંદિરની અંદર જ્યારે સિંહાસન થશે, મૂર્તિઓ આવશે, બીજી ઘણી બધી સેવાઓ અહીં સંત નિવાસ થશે, સંતોને રહેવા માટેનું, એવી નાની મોટી જે કોઈ સેવાઓ હશે પોતાના શરીરને પોતાના શરીરના સંબંધીઓ માટે તો લાખો રૂપિયા ખર્ચાય જ છે, મોંઘામાં મોંઘી ગાડીઓ લઈને પોતા માટે ને પોતાના સંબંધીઓ માટે તો આખી દુનિયા કરે છે, પણ એમાંથી ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, કોઈ 5 જીવ ભગવાન ભજે એના માટે થઈ જાય એ સાર્થક છે. મૂડી ખોપાળાના જેઠા ભગત કે હું મારું ગાડું બધા સાથે તમારી સાથે રહીશ પ્રભુ. જમરાળાના જીવો ભગત હતા એ કે હું મારો ભાઈ ગંગારામ, ગાડું બળદિયા બધાય તમારી સેવામાં. ત્યાં આગળ સભાની અંદર બધા પોતપોતાની સેવા નોંધાવે છે, કોઈ દરબાર બેઠા છે, મહારાજ મારા 2,000, કોઈ કે મહારાજ મારા 1,000, કોઈ કે 10,000, એ જમાનાના 10,000 એટલે આજના 10,00,000, એ જમાનાના 10,000 એટલે આજના 10,00,000 થાય, મહારાજ મારા 10,000, કોઈ 15,000. એ સભાની અંદર એક ગોખરવાળા ગામના સભાની અંદર દૂર બેઠેલા
એક બ્રાહ્મણ ભૂદેવ હતા. એ સભાની અંદર બધા જે દાન કરતા હતા ભગવાનના મંદિર માટે, આજે તો એવું થઈ ગયું છે જેને જીવનમાં 50 રૂપિયા કાઢ્યા નથી ને એ 100 રૂપિયાનું દાન કરે તેને બહુ મોટું લાગે. જેને જીવનમાં 5 રૂપિયા પણ ભગવાનને અર્થે કાઢ્યા નથી એને 100 રૂપિયાનું દાન કરે તેને લાગે ઓહો, વર્ષમાં 2 વખત 100-100 રૂપિયાનું દાન કરે તેને લાગે કે મેં બહુ મોટું ડોનેશન કર્યું. પણ વિચારવું પડે, ભગવાનનું આપેલું બધું ભોગવવા માટે નથી. આ ચર્ચો કેવી રીતે બંધાયા હશે તમે વિચારો. આજે તમે અમુક અમુક સ્ટેટોમાં જાઓ તો સ્ટ્રીટે સ્ટ્રીટે ચર્ચો છે. આ ફ્લોરિડામાં જ કેટલા ચર્ચ છે, ફ્લોરિડામાં તમે રોડ ઉપર નીકળો તો ચર્ચ જ ચર્ચ છે. આ ચર્ચો કેવી રીતે બંધાય છે? આકાશમાંથી રૂપિયા નથી આવતા, રૂપિયાનું કામ રૂપિયાથી થાય, પણ એ લોકો પોતાનો ભાગ કાઢીને મંદિરમાં એના ચર્ચમાં અર્પણ કરે છે. પણ આપણા કોઈ પણ મંદિરોની અંદર ધાર્મિક લોકો છે, પોતાની 7 પેઢીની ચિંતા કરે, પણ ભગવાનનો ટેક્સ કોઈ દિવસ કાઢવાવાળા તમે 100 માણસ સારા સજ્જન 100 માણસોને પકડો ને, 100માંથી 10 માણસ નહીં નીકળે જે ભગવાનનો ટેક્સ ચોખ્ખો કાઢતા હોય. ભગવાનનો ટેક્સ 10મો 20મો ભાગ ચોખ્ખો કાઢતા હોય 100-10 તમને નહીં મળે. ચિહ્નો ધારણ કરેલા, કંઠી પહેરેલા પણ નહીં મળે, એટલું કઠણ છે. કારણ એ છે, એ રસ્તો જોયો જ નથી, પોતાની સંસ્કૃતિનું ગૌરવ નથી. આવા મંદિરો હશે, હું એવું નથી કહેતો આ જ મંદિરમાં, કોઈ પણ મંદિરમાં, કોઈ પણ જગ્યાએ, પણ એવું વિચારે કે આ મંદિરો હશે તો આપણી પેઢી રહેશે. નહીં તો તમે વિચારો, આજે તમારા પછીની પેઢીની 3જી પેઢી આજે માંડ માંડ મંદિરમાં લાવવાની થાય છે, તો તમે વિચારો કે આપણે એવું કહે કે અમારા દાદાના દાદાના દાદા 7મી પેઢી આવા હતા. હવે તમે ભવિષ્ય વિચાર લો કે અમારી આ પેઢીની પેઢીની 7મી પેઢી આવી હશે. કુળ ખલાસ, મંદિરો નહીં હોય, સત્સંગ નહીં હોય એટલે તમારી પેઢીને કુળ ખલાસ, કશું રહેવાનું નથી. પણ એની માટે કરવાવાળા જે કરે છે એને શાબાશ છે, પણ જેનાથી નથી થતું એવા જે કોઈ હોય, કારણ કે આ તો ઇન્ટરનેટ ઉપર હજારો સાંભળતા હોય, અમારે સાધુને કોઈ સ્વાર્થ નથી, અમારે તો આ કપડું પહેરવાનું છે, આનાથી વધારે કે રાડો ઘડિયાળ બાંધવાનું નથી, અમારે કાંઈ અમારી પ્રાઇવેટ ગાડીઓ રાખવાની નથી, અમારે નથી કોઈ વૈભવ કે સુખ ભોગવવાના, 2 ટાઈમ આ સત્સંગના રોટલા ખાઈને સત્સંગને અર્થે જિંદગી પૂરી કરવાની છે. પણ વધુમાં વધુ દુઃખ આવે છે. અમે જોયું છે જે લોકો ભગવાનનો 10મો ને 20મો ભાગ કાઢે છે એના જીવનમાં કોઈ દી દુઃખ નથી આવ્યું, એને રૂપિયો ગોતવા નહીં જવો પડે, મળી જ જશે. અને ભગવાનના ભાગમાંથી થોડું લઈ લે તો શું આપણા બિલ્ડિંગ બંધાઈ જવાના? $1,00,000 કોઈ વર્ષે કમાય છે અને $1,00,000 એને કદાચ માનો કે $10,000 ભગવાનને અર્પણ કરવાના થયા, તો $10,000માં એનો કયો બંગલો બંધાઈ જવાનો અને કયો મેલ બંધાઈ જવાનો? 20મો ભાગ અર્પણ કરે તો 5,000 થયા. 5,000 રૂપિયા ગણો, ડોલર ગણો, કોઈ પાઉન્ડ કમાતો હોય તો પાઉન્ડ ગણો, આરબ કન્ટ્રીમાં કમાતો હોય તો 1 ગણો. તો એમાં એનું શું વધી જશે? અને 5,000 ભગવાનને આપી દેશે તો શું એનું ઘટી જશે? પણ ભગવાન રોજ એનો વ્યવહાર છે, ભગવાન પોતે સાચવશે. પણ કેટલાક ભગવાનના ભક્તો એટલા ચુસ્ત છે, ટેક્સ રિટર્ન ભરે ને ચંદ્રકાંતભાઈ, ટેક્સ રિટર્ન ભરે તો એની અંદર એને માનો મંદિરમાં ડોનેશન કર્યું હોય તો ગવર્મેન્ટ એને વર્ષે 1,000, 1,500, 2,000 પાછા આપે. એ 2,000 જે પાછા આપે ને એમાંથી પણ 10મો ભાગ પાછો ભગવાનને અર્પણ કરે. એને તાળીઓથી વધાવો. એની કેવી કેટલું હશે એ કે ભગવાનનો રૂપિયો મારી પાસે, કારણ કે ભગવાનનો ટેક્સ છે, ગવર્મેન્ટને ના ભરે, ગવર્મેન્ટ પહેલેથી કાપી લે, એ ભગવાનનો ટેક્સ છે, ભરવો જ પડે. કારણ કે એ તમારી લક્ષ્મીની શુદ્ધિ કરે. આજે શા માટે સજ્જનોના ઘરની અંદર દારૂના બોટલ આવી ગયા? શા માટે સજ્જનોના ઘરમાં મીટના લોચા આવી ગયા? શા માટે સજ્જનોના પેટની અંદર દારૂ અને માંસના લોચા જતા રહ્યા? એની પાછળનું કારણ આ એક જ છે કે લક્ષ્મી શુદ્ધ નથી થઈ, એટલે લક્ષ્મી બુદ્ધિને ભ્રષ્ટ કર્યા વિના ના રહે. કોઈ પણ પ્રકારની હારી હારી ગાડીઓ કે હારા બંગલા હારા સોફા કોઈ દી સુખ ના આપી શકે. ભગવાનને અર્થે થયેલું હોય, ઘરમાં તૂટેલો સોફો હશે પણ જો ભગવાનને અર્થે થયેલું હશે ને, એ પરિવાર કોઈ દી દુઃખી નહીં થાય. દુબળી ભટ્ટ એ સભામાં બેઠા છે. સભામાં બેઠેલા ઘણા ભક્તો જેનો બ્રહ્માંડે ન જડે કટકો, દુબળી ભટ્ટની સેવા છે મોટી, મોટા રાજાની થઈ જાય છોટી. એ સભાની અંદર બધા બેઠા છે. મેં ગોખરવાડા ગામના ભૂદેવ બેઠેલા છે એને વિચાર્યું કે આ સભામાં કોઈ 5,000, કોઈ 10,000, કોઈ 15,000, હવે આ બ્રાહ્મણ ગરીબ, હું શું આપું ભગવાનને? વિચારે છે સભામાં છેલ્લે બેઠા હતા. પછી
ત્યાંથી એ ભટ્ટ પોતાના રૂપ આરાધને દેવા છે, પણ વિચારે કે મહારાજને કેવી રીતે દઉં, કેવી રીતે દઉં, બધા અહીં તો હજાર બોલે છે, કોઈ 10,000 બોલે છે, મારી પાસે થોડાક જ છે. મહારાજ જાણી લીધું, મહારાજ કે ભટ્ટ આગળ આવો, ઓરાવો ઓરાવો અહીંયા આવો. ધ્રુતતા ધ્રુતતા આગળ આવ્યા. મહારાજ કે બધાએ અમને મંદિરમાં કંઈક આપે, તમારે કંઈ નથી દેવું? મહારાજ હું તો ગરીબ છું, મારી પાસે હું હોય પ્રભુ આપું આપી શકું. અને ત્યારે શ્રીજી મહારાજ કે ભટ્ટજી, અમારે તમારી પાસેથી કંઈ જોઈએ છે, તમારી પાસે જે હોય એ આપો, તમારી પાસે જે હોય એ આપો. અને ત્યારે ત્યારે દુબળી ભટ્ટ એ જે હતા, રણછોડજી એમનું નામ હતું, પાગડીના છેડાથી ગાંઠો છોડી, પાગડીના છેડાથી ગાંઠો છોડી, તેર દો કડાની કાઢી કોરી, તેર દો કડાની કાઢી કોરી, ગોપીનાથના મંદિર હાવે પૂરા, ગોપીનાથના મંદિર હાવે પૂરા, ગોપીનાથના મંદિર હાવે પૂરા, ગોપીનાથના મંદિર હાવે પૂરા, થયા સમજો નહીં રહે અધૂરા, સમજો નહીં રહે અધૂરા, સમર્પણથી જે કામ થાય, સમર્પણથી જે કામ થાય, ઢનાટ્યોથી પણ તે ન કરાય, ઢનાટ્યોથી પણ તે ન કરાય, દોકડા કરતા દિલ જોઈએ મોટું, દોકડા કરતા દિલ જોઈએ મોટું, મોટા કામ ને પાર પાડે છોટું, મોટા કામ ને પાર પાડે છોટું, મોટા કામ ને પાર પાડે છોટું, મોટા કામ ને પાર પાડે. દુબળી ભટ્ટ મહારાજ ની નજીક આવ્યા. મહારાજ કે તમારું અમારે કઈ જોઈએ, ત્યારે પોતાની માથાની પાઘડી હતી એ ભટ્ટજીએ છોડી છે, અને પાઘડીની એક જે પાઘડી હતી એમાં 13 ગાંઠો હતી, એક ગાંઠ છોડે શ્રીજી મહારાજે આમ હાથ રાખ્યો છે, ભટ્ટજી કંઈક આપો, આમ હાથ. અનંત કોટી બ્રહ્માંડોને આપવા વાળો જે છે એ પોતે જ્યારે આમ હાથ રાખે ત્યારે એ સામેનો આત્મા કેટલો ભાગ્યશાળી હશે. આમ હાથ રાખ્યો છે ભટ્ટજી, પોતે આંખમાંથી આંસુડા જાય, એટલા બધા હરખ ગયેલા છે કે મારા કેટલા મોટા ભાગ્ય કે મારી મરણમૂડી ભગવાનને અર્થે કામ લાગે છે. વાલા ભક્તો, જ્યારે લોયાધામનું મંદિર થઈ રહ્યું છે 60 કરોડના ખર્ચે, આજથી વર્ષો પહેલાં જોડી ફરવા લોયા ગામમાં નીકળેલા, જ્યારે લોયા ગામમાં એક પણ પાકું મકાન નહોતું, તે દિવસે ઉત્તરાયણની જોડી ફરવા નીકળ્યા કે આ મંદિરમાં જેને કંઈ આપવું એ આપો, ત્યારે ત્યાં એક દરબારના ઘરે ગયા, ત્યાં એક માજી હતા, વિધવા હતા, પોતાના નાકની એક નથની આટલી નાની અમથી હતી, પણ એ માજીએ ત્યારે એ નથની જે પડી હતી, બીજું કાંઈ ઘરની અંદર કાંઈ જ નહોતું, નથની આપવા આવ્યા ત્યારે ગુરુજી પોતે જોડી માગતા હતા, ગુરુજીએ જોયું એટલે સ્વયંસેવકોને ગુરુજીએ ના પાડી કે આ વિધવા બાઈ, ઘરમાં છાપરું નહીં, અને આવી રીતે સોનાની આટલી નથની અર્પણ કરે, ના લેવાય, આ પાપમાં પડીએ આપણે, પાછી આપી દો એને. પાછી આપી દીધીને ત્યારે ડોસીમાએ પોતાના સમ આપ્યા કે જો આ ના લે તો મારા સમ છે, મારે અર્પણ કરવું છે, મંદિર રહેશે ત્યાં સુધી મારું આટલું જ અમથું સોનું, કંઈ જાજુ નાકની નથનીમાં કેટલું સોનું હોય, અને 60 કરોડના મંદિર સામે નથણીની કિંમત કેટલી, 60 કરોડનું મંદિર થતું હોય એની સામે નથણીના 5-10 હજાર રૂપિયા આવે શું કિંમત, પણ એનો ભાવ છે. પૂજ્યપાદ ગુરુજીની આંખમાં આંસુ આવી ગયા અને ગુરુજી એમ બોલ્યા કે આ ડોસીમાનું નામ મહારાજના ચોપડે લખાશે. કિંમત એવી નથી કે કોઈ 60 કરોડ રૂપિયા આપી દે, મહત્વનું એ છે એની પાસે એક નથણી જ હતી,
તેને અર્પણ કરી દીધી, ભગવાનને અર્થે અર્પણ કરી દીધી. કેટલો ભાવ હશે એને ત્યારે થયું. દુબળી ભટ્ટ પાસે 13 દોકડા પોતે ભિક્ષા માગીને ખાય, જે દિવસે ભિક્ષા ન મળે 4 દિવસ ઉપવાસ થાય, તો એ પોતે રૂપિયો જે દોકડો હોય ને દોકડામાંથી થોડાક પૈસા ખર્ચીને પોતાના પ્રાણ ટકાવીને ભગવાનનું ભજન કરે, એ પોતાની મરણમૂડીના 13 દોકડા ભગવાનના હાથમાં મૂક્યા અને દુબળી ભટ્ટ મહારાજના ચરણની અંદર પડી ગયા. પોતાના આંખના આંસુથી એને મહારાજના ચરણારવિંદ ધોયા, ભગવાન સ્વામિનારાયણ 13 દોકડા ઉછાળ્યા અને ભગવાન બોલ્યા, ગોપીનાથજી મહારાજની જે. ગોપીનાથજીના કળશ ચડી ગયા, કળશ ચડી ગયા. મહારાજ કે વાહ, અમારા દુબળી ભટ્ટે ગોપીનાથજીના કળશ ચડાવી દીધા. અને જ્યારે સભામાં બેઠેલા દરબારો જે હતા, બધા ખાચરો હતા, મહારાજને કે મહારાજ આ ભટ્ટે એવું તો હું દાન કર્યું તો તમે ગોપીનાથજીના કળશ એના નામે ચડાયા, કેટલું દાન કર્યું મહારાજ કહો. ત્યારે મહારાજ કે આ દુબળી ભટ્ટે પોતાના પ્રાણનું દાન કર્યું છે, પ્રાણનું દાન કર્યું છે. મહારાજ દોકડા તો 13 જ દેખાતા હતા. અને ત્યારે મહારાજ કે એને જ્યારે પ્રાણ ટકાવવા હોય ત્યારે પાઘડીમાંથી રૂપિયો કાઢીને થોડું ઘણું ભોજન એને ભિક્ષામાં કાંઈ ના મળે ને તે દીએ પોતે રૂપિયો કાઢીને એમાંથી ભોજન કરીને પોતાના પ્રાણ ટકાવતા. હવે આની માટે પ્રાણ ટકાવવા માટે પણ કશું જ રહ્યું નથી. માટે તમે ભલે હજારો હજારો અમને આપ્યા, કોઈ 5,000, કોઈ 10,000, કોઈ 2,000, કોઈએ કીધું મારા 13માં જો ગોપીનાથજીના કળશ ચડે તો અમારા નામે ચડાવતા ને આ દુબળીના નામે કેમ ચડાવે. ત્યારે મહારાજ કે તમે 5,000 આપ્યા છે પણ ઘરમાં 5,00,000 દાટીને આપ્યા છે, તમે 10,000 આપ્યા છે પણ ઘરમાં 10,00,000 દાટીને આપ્યા છે, તમારી માટે તમે કાઢી અને એમાંથી થોડાક અમને દીધા છે, આને તો એના કાળજાના ટુકડા જે હતા ને એ અમને કાઢીને આપ્યા છે, એટલે આના કળશ ચડ્યા છે. દુબળી ભટ્ટ ઉપર મહારાજ બહુ રાજી થયા, મહારાજ એને ભેટી પડ્યા. ખાત મુહૂર્તની આ સભા થઈ, એની અંદર શ્રીજી મહારાજ દુબળી ભટ્ટ ઉપર બહુ રાજી થયા, અતિ રાજી થયા. અને આજે ભગવાનના એવા કેટલા ભક્તો છે, તમને ખબર પડે કે સત્સંગ કેવા ઉપર ચાલે છે, સત્સંગ કોની ઉપર ચાલે છે, આવા મંદિરો કેવાના પીઠ ઉપર લેવાય છે, આવા મંદિરો કોની પીઠ ઉપર ચાલે છે આપણને ખબર જ ન હોય, ખબર જ ન હોય તો આપણે ઘણી વખત એવું થાય કે આપણને તેમ થાય કે આ તો બધું થઈ ગયું હશે એમ થાય. પણ જેને પોતાનું સમર્પણ કર્યું છે એવાની પીઠિકા ઉપર આવા મંદિરો ચાલતા હોય. સત્સંગના કેટલા લોકો એવા છે, એવા ભગવાનના ભક્તો છે, એવા વડીલો છે કે જે લોકો પોતે ધામમાં જતા પહેલાં પોતાના વેલ કરે છે અને વેલની અંદર ચોખ્ખું પોતાના દીકરા દીકરીઓની પરમિશન લઈને કરે કે આમાંથી 30% મારે આ મંદિરમાં આપવા, 30% મારા દીકરા દીકરીઓ માટે, 30% મારે ગાયો માટે અને ગરીબો માટે કરવા, આવું વેલ કરે. જેટલું ભગવાને આપ્યું છે એટલું આપણા માટે નથી. કોઈ ગરીબ માટે છે, ગાયો માટે છે, કોઈ કન્યાઓ ના પરંતી હોય એના માટે છે, કોઈ મંદિરોના કાર્યો માટે છે, કોઈ સાધુ મહાત્માઓના ઉપયોગ માટે છે, કોઈ ભગવાનના ભક્તોના ઉપયોગ માટે છે. જેટલું ભગવાને દીધું એ બધું જ આપણા માટે નથી. જો એવો વિચાર રહે તો જ ભગવાનને અર્થે થઈ શકે. અમારે આ નાના નાના કિશોરો આ બધા આવ્યા છે, એને એના પિતાએ માતાએ અહીં જ્યારે આવ્યા, પ્લેનમાં આવ્યા છે, સોમવારે જવાના છે, કોઈને $100, કોઈને $200 વાપરવા માટે આપ્યા છે. એને કોઈ એના માતા પિતાએ એવું નથી કીધું કે તમે ત્યાં જાઓ તો થાળ લખાવજો, એ તો થાળ લખાવી જ દેવાના હોય, ત્યાં એના માતા પિતા ન્યૂજર્સી મંદિરની અંદર કે અહીં મોકલી જ દેવાના હોય, પણ એમને વાપરવા માટે આપ્યા હોય. પરમ દિવસે આ છોકરાઓ અહીંથી એમના રિલેટિવ્સને ફોન કર્યો, અહીંથી રિલેટિવ્સને ફોન કર્યો અને કીધું કે તમે અમને જે પૈસા વાપરવા આપ્યા છે પણ અમારે અહીં થાળ લખાવો છે મહારાજને સંતોનો. એટલે એમના માતા પિતા કે એ તો અમે કરાવી જ દેવાના હોય ને, તમારે કરવાની ચિંતા નથી, તમે તમારી રીતે જે કરવું એ કરો. એ લોકો કે પણ અહીંયા આગળ અમે રહ્યા, મંદિરનું આટલું વાપર્યું, સંતોએ અમને જમાડ્યા અને આપણે થાળ પણ ના લખાવીએ. આ બધાએ 101 ના થાળ લખાવ્યા છોકરા, એને વાપરવાના પૈસામાંથી, તાળીથી વધાવો, વાપરવાના પૈસામાંથી. તમે વિચારો કેવા વિચાર, કેવો વિચાર છે એને, કે અમે જો આપણે એના એના આપવાથી કે એના 5-25 આપવાથી કશું નહીં, પણ એનો હાથ, એના વિચાર જે વળ્યા ને એ કાલે એના મા બાપની સેવા કરશે, એના મા બાપને પણ પાણી પાશે. જેને જો ભગવાન કે સંતો કે મંદિર પ્રત્યેની લાગણી થશે તો માતા પિતા પ્રત્યેની થશે, સંતો પાસેથી એ મળશે. મને ગઈકાલે એમના કાકાનો ફોન આવ્યો હતો, મને કે એક સ્વામી છોકરાઓનો ફોન આવ્યો સામેથી આવ્યો, અમે કીધું કે અમે કરી દઈશું તો કે ના, પણ અમારે તો અહીંયા આગળ
અમારે વાપરવાના જે અમને આપ્યા છે ને એમાંથી મને આજે કમલેશભાઈ પૂછવા આવ્યા. મને કે સ્વામી આમાં રિસિપ્ટ, મેં કીધું એમના મમ્મી પપ્પાના નામની બનાવજો એટલે એને ટેક્સમાં એ થાય. કે ના, છોકરાઓએ પોતાના નામ લખાયા છે. મેં કીધું એના જ છે ને પૈસા, એના નામની રિસિપ્ટ બનાવો. વિચારો પણ કેવા છે નાના. ભગવાનને પ્રાર્થના કરજો આવાને આવા રહે. કારણ કે એમને હમણાં મેં બે દિવસ પહેલાં કીધું હતું કે આ દુનિયાનો કુસંગ એટલો ખરાબ છે, અમે જેને શાબાશી આપી હોય, જેની તાળી પડાવી હોય, જેની ઉપર રાજીપો હોય, એવા છોકરા છોકરીઓ પણ અમારા હાથમાંથી ઘણી વખત સરકી ગયા છે. અમારે પણ આંસુ પાડવાનો વારો આવ્યો હોય. કારણ કે આવા છોકરાઓને આટલા હોય ને ત્યાંથી ઉછેર્યા હોય, એના મા બાપ જેમ ઉછેરે ને એમ સેટરડે સન્ડે અમારી ભેગા આવે ને ત્યારે અમે પણ એને સંસ્કારનું સિંચન કર્યું હોય, અમારો કેટલો ટાઈમ એની પાછળ આપ્યો હોય, અમારી માળાઓ છોડીને એની પાછળ મહેનત કરી હોય. અને છોકરાઓને જ્યારે પાછા કોઈક વખત કોઈક જગ્યાએ ક્યાંક કોઈ જગ્યાએ ખાતા પીતા જોઈ લઈએ, કોઈ અમને કહી જાય, કોઈ અમને બતાવે, એના માતા પિતાને રડવું આવે ને એના કરતાં રડવું અમને વધારે આવે. કારણ કે આવા પુષ્પો માટે જે મંદિરો છે, તમારા જેવા વડીલો છે એ તો ભગવાન ભજવાના જ છે, પણ આ મંદિરો જરૂર આવવાની છે. આના માટે આ મંદિરો આપણે બનાવ્યા છે. નહીં તો આવી પેઢી નહીં હોય તો જેવી રીતે આ ચર્ચમાંથી મંદિર થયું, મંદિરમાંથી કાલ બીજું કંઈક થશે. 50-100 વર્ષ પછી હું નહીં હોય અને તમે નહીં હોય તેથી મંદિર વેચીને પાછું બીજું થાય. આજના તમે બધા વડીલો છો એટલે તમને શું કહું, પણ તમારા દીકરા દીકરીઓ યુવાન હોય, એના નાના દીકરા હોય, એ લોકોને કર બદ બે હાથ જોડીને સમજાવજો. બે હાથ જોડીને સમજાવજો. તમારી ફાર્મસીઓ, તમારી ડૉક્ટરની ઓફિસો, તમારા બિઝનેસો, તમારી મોટેલો, આ કોઈ વસ્તુ સુખરૂપ નહીં થાય, કશું જ નહીં થાય. અબજો ને કરોડો રૂપિયા તમારી BMW મર્સિડીઝ એકેય સુખરૂપ નહીં થાય. તમારા છોકરા સ્વિમિંગની અંદર સારા લાવ્યા છે, કરાટેમાં હારા થયા હશે, આ જગતની અંદર બહુ મોટા ડૉક્ટર કે એન્જિનિયર થયા હશે, સુખરૂપ નહીં થાય. એને જો બચાવવા હશે તો તમે કમસે કમ આ સાધુની જોડીમાં એને કોક શનિવાર તમે તમારા દીકરા દીકરીઓ આ સાધુની જોડીમાં આપો, 2 કલાક આપો, તમારો ટાઈમ આપો. તમે બે હાથ જોડીને માતા પિતા તરીકે બે હાથ જોડજો એને કે આટલી સાધુએ તમને કેવડાવ્યું છે કે આટલું કરો. તમારું કદાચ જીવન એવું હોય તો ચિંતા ના કરશો, તમારું જીવન એવું હશે તો તમારું જીવન સુધરશે. આજે જ મને ગરીબ ભગતે કીધું, સ્વામી આ લોકોને અહીં આવતા બીક એટલે લાગે કે એ પાછા થોડાક આઉટલાઈન પર જતા રહ્યો. મેં કીધું પણ અહીંયા આવશે તો થશે, સીધા થશે, નહીં તો થવાશે જ કેમ. અમે સંતો તરત તો નહીં વાળી દઈએ, ધીરે ધીરે વાળશું, પણ મંદિરની અંદર જરૂર ખરેખર યુવાનોની યુવતીઓની, કારણ કે સમાજને બતાવ, મા બાપ બચેલા હશે તો છોકરા બચશે. આના મા બાપ મંદિરે જાય છે તો એ લોકોએ છોકરાઓ નહીં મોકલ્યા. અને આ છોકરાઓ અહીંથી ઓર્લાન્ડો જવાનો વિચાર ના કર્યો 5 દીમાં, બોલો, ઓર્લાન્ડોય નહીં, બુઝ ગાર્ડનમાં ગઈકાલ કે તમે કહો જઈએ, બાકી નહીં. પાસ લીધેલો હતો $80 તો તમે કહો તો જઈએ, બાકી એ જવું નથી. કે આ પ્રકારના છોકરાઓના સંસ્કાર અત્યારે છે, હજુ આમાં 16 વર્ષના છે અને 20-21 વર્ષના છે. એટલે મહારાજને પ્રાર્થના કરજો કે 16 થી હજુ 25 વર્ષની ઉંમર છે ને સમુદ્ર જેવી છે આ દેશમાં, ભલ ભલાના માઇન્ડ ફરી જાય છે, ભલ ભલા રખડી જાય છે કલ્યાણના માર્ગેથી. એટલે તમે બધા વડીલો આશીર્વાદ આપજો આ છોકરાઓને. અને આવી રીતે મંદિરની સેવા ગઢપુરની અંદર સમર્પણથી, દુબળી ભટ્ટના સમર્પણથી મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામી, એ બેને ડુંગરપુર જવા માટે કીધું કે તમે અમારા માપની અમારા જેવી મૂર્તિ બનાવીને લઈને આવો. અને પછી નિત્યાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામી ડુંગરપુર જવા રવાના થયા છે અને ગઢપુર મંદિર માટે મૂર્તિ લાવવાની છે. હવે સંતો ત્યાં જઈને શું કરે છે કથાને આપણે આવતી વખત સાંભળશું. આજનું સ્વાધ્યાય ભાગ 42નું, મારે મંદિર માટે મારી પાસે આપેલી ભગવાનની તમામ સંપત્તિ મરણ મૂડી હું અર્પણ કરી શકું કે નહીં. મારે કોઈ મંદિર છે, કોઈ સત્સંગનું કેન્દ્ર છે અને મારે મારું સર્વસ્વ અર્પણ કરવાનું છે, જેમ દુબળી ભટ્ટે કર્યું એમ હું કરી શકું કે નહીં. તો સંકલ્પ કરીએ, હું મંદિર માટે મારા કલ્યાણને અર્થે ભગવાનને રાજી કરવા મારું સર્વસ્વ અર્પણ કરી શકું તેવું રાત દિવસ અભ્યાસ કરવો છે. રોજ વિચાર કરવો કે આ જીવનનો શું લાભ છે, કાલે આ જિંદગી પૂરી થઈ જશે પછીથી મારી પાસેની સંપત્તિ કે એને શું કામ લાગશે. આપણે કદાચ આપણી 7 પેઢીની ચિંતા કરી હશે, એ 7 પેઢીની ચિંતા મને શું ફાયદો થશે, પણ હું કંઈક એવું કરું. અને આજના યુગમાં તો હું તમને કહું છું, તમારા હાથે કરી લેજો. તમારી પાછળ કોઈ પારાયણ કરશે કે તમારી પાછળ કોઈ સત્કર્મ કરશે આવો વિચાર શુદ્ધો કરતા નહીં, વિચાર શુદ્ધો કરતા નહીં. તમારા ઇન્સ્યોરન્સના પૈસા આવશે ને એમાંથી બિઝનેસ નાખી દેશે,
પણ તમારા પાછળ કોઈ 5 રૂપિયા ખર્ચીને કંઈ કરશે એવું આજના યુગમાં બહુ વિચાર કરવા જેવો નથી. કારણ કે એ તમારો આવશે ને તો એમાંથી એ બિઝનેસ નાખશે. અને આવા અમે કેટલાય જોયા છે, બાપાના આવ્યા હોય ને 5 લાખ 10 લાખ, તેમાંથી બિઝનેસ નાખી દે, એના ઘરની લોન ભરી દે, પણ બાપા પાછળ કે પોતાના વડીલો પાછળ સત્કર્મ કરે કે આ બધું જ મારું નથી. એ હરિભગત આજે રડે છે, એટલા દુઃખી છે. મને કે એક સ્વામી મારા મમ્મીના $1,00,000 આવ્યા હતા તે દિવસે મેં મારા ધંધામાં નાખી દીધા. મારી મમ્મીએ કીધેલું કે આ બધા જ પૈસા ગરીબ પાછળ, સત્સંગ પાછળ કે એની પાછળ વાપરજો. મમ્મી ધામમાં ગયા અને જે એના પૈસા હતા બધા જ મેં મારા બિઝનેસમાં વાપર્યા. હવે મારી એટલી ખોટ ગઈ છે કે $1,00,000 મારાથી નીકળતા નથી અને હું અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયો છું અને મને રોજ મારા મમ્મીના શબ્દો યાદ આવે છે. હવે મારે શું કરવું? મેં કીધું કાંઈ કરાય નહીં, હવે $1,00,000 ઝાડ પર તો થતા નથી, કશું જ કરાય નહીં. ભૂલની માફી તમારા મમ્મીના ફોટા પાસે રોજ માગવી, ભગવાન પાસે માગવી, બીજો કોઈ એનો ઉપાય નથી. અને તમારા મમ્મી પાછળ તમને ભગવાને આપ્યું હોય તો ક્યારેક વર્ષમાં 2 થાળ કરાવવા. ભગવાન જ્યારે આપે ત્યારે વ્યાજ સહિત એને જે કીધું છે એમ કરજો, બાકી બીજું તો કાંઈ નહીં થાય. આપણી પેઢી જ જો હરખી નથી તો એની પાછળ તમે ગમે એટલા રૂપિયા મૂક્યા એ ક્યાં જવાના? ફેલ ફતૂર સિવાય જવાના ક્યાં? પણ એની જગ્યાએ કંઈક ને કંઈ સત્કર્મ આપણા હાથે આપણે કરીએ, આપણા હાથે આપણે ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, ગરીબોને અર્થે કરીએ તો એ બધું જ લાભદાયી થાય. આ કથાથી આપણે એટલું ગ્રહણ કરીએ. આવી રીતે દાદા ખાચરના આખ્યાનનો ભાગ 42 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.